અમરેલી શહેરનું લોકપ્રિય ગ્રુપ અશ્વમેધ દ્વારા નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અમરેલી શહેરમાં અનેક સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમો કરતી લોકપ્રિય સંસ્થા અશ્વમેધ ગ્રુપ દ્વારા છેલ્લા 5 વર્ષથી માં આદ્યશક્તિનું પર્વ નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી. અમરેલી શહેરમાં આવેલ ચિત્તલ રોડ ઓમનગર વિસ્તારમાં અશ્વમેધ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હોય, જેમાં ડીજેના તાલે ખેલૈયો મન મૂકીને વેસ્ટર્ન સ્ટાઇલથી ગરબા મહોત્સવની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. તેમજ અશ્વમેધના પ્રેસિડેન્ટ રવિભાઈ શેખવાની મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું કે અશ્વમેધ છેલ્લા ઘણા સમયથી સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ અમારા ગ્રુપ દ્વારા કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં જરૂરિયાતમંદ વ્યક્તિ પૂર પીડિતોને નિઃસ્વાર્થ ભાવે સેવા પૂરી પાડવામાં આવે છે. અને અશ્વમેધના તમામ સાથીદાર મિત્રો આ તકે પોતાનો સમય અર્પિત કરી ઉત્સાહભેર જોડાય અને કામ હાથ ધરે છે, જેના ભાગરૂપે અશ્વમેધ ગ્રુપ દ્વારા યોજાતા તમામ કાર્યક્રમોને અમે સફળ બનાવી રહ્યા છીએ. માય અમરેલી ન્યૂઝ, અમરેલી.
ગુજરાતના કેટલા સમયથી અશ્વમેઘ ગ્રુપ ચલાવો છો અને કઈ આ સંસ્થા દ્વારા કઈ કઈ કાર્ય કરવામાં આવે છે વર્ષ દરમિયાન એના વિશે? અશ્વમેઘ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 9 વર્ષથી ચલાવીએ છીએ અમે, અને અમે આ જે બધી ધાર્મિક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે છેલ્લા અમે 5 વર્ષથી જોડાયેલા છીએ. અમે 5 વર્ષથી અહીંયા ચિત્તલ રોડ પર અમારા વિસ્તારમાં અમે ગણપતિ મહોત્સવ, નવરાત્રી મહોત્સવ, રામદેવ પીર મહારાજની જન્મજયંતિ, હનુમાનજી જન્મજયંતિ, જન્માષ્ટમી, હોળી, ઉતાસણી વગેરે ધાર્મિક પ્રસંગોની અહીંયા ધામધૂમથી બધાય લોકોને સાથે રાખી અને ઉજવણી કરીએ છીએ. સેવાકીય પ્રવૃત્તિમાં અમે કોઈ પણ, માની લો કે જે આપણે હમણાં થોડા સમય પહેલાં પૂર આવ્યું હતું, તો એમાં જે કાંઈ અમારાથી અહીંયા વિસ્તારમાંથી કપડાં વાસણ અમારા ગ્રુપમાંથી જે કાંઈ ફાળો કરી અને કીટું એને રસોઈની લઈ અને અમે ગામે ગામ વિતરણ કરવા ગયા હતા. 2011 વર્ષે તમને ખ્યાલ હોય તો આપણે જે સૈનિકો માટે આપણે હુમલો થયો હતો એ પુરીમાં, ત્યારે આપણા જે જવાનો શહીદ થયા એ જવાનોના એકાઉન્ટમાં અમે અહીંયા 9 દિવસ ઉતાસણીમાં નવરાત્રિમાં ફાળો એકત્રિત કરી જોડી ફેલાવી અને જે કાંઈ એ અમારે ફંડ થયું એ અમને એમના એકાઉન્ટમાં આપ્યું. હવે કોઈ પણ અહીંયા કોઈને બ્લડની જરૂર હોય તો અમે બ્લડ ગ્રુપ પણ ચલાવીએ છીએ, અને જો કોઈ જરૂરિયાત હોય, પહોંચી ન શકતા હોય તો એને બાળકોની ફી છે કે કોઈ પણ એને આર્થિક કે સામાજિક કે કોઈ એનો પ્રશ્ન હોય તે બધી અમે ભેગા મળી અને બધાને સહાય કરીએ છીએ. અંદાજિત કેટલા સમયથી નવરાત્રિનું આયોજન કરો છો અને કેટલા મેમ્બર આ ગ્રુપની અંદર જોડાયેલા? અમે નવરાત્રિ મહોત્સવ છેલ્લા 5 વર્ષથી આવી રીતે ધામધૂમથી ઉજવીએ છીએ. અમે અહીંયા જે કોઈ અમારે વિસ્તારના બહારના વિસ્તારના કોઈ પણ અહીંયા રમવા આવે તો અમે એના ફોર્મ ભરીએ છીએ, બરોબર. એ ફોર્મ ભરી અને એક આ ટૂંકમાં આનું આયોજનની પાછળનો હેતુ એ છે કે બાળકોને એક આશ્વાસન મળે, પ્રેરણા મળે અને પ્રોત્સાહિત થાય એ માટે અમે આયોજન કરીએ છીએ. 0 થી 11 વર્ષના જેટલા બાળકો હોય એને કેટેગરી વાઇઝ, એ કેટેગરીમાં અમે જે આ 75-80 જે દર વર્ષે સંખ્યા હોય એ લોકોનો ઉત્સાહ વધારવા અમે એને દરરોજ ઇનામ આપીએ છીએ. પછી એનાથી મોટી બી કેટેગરી હોય 12 વર્ષથી 20 વર્ષ ઈ કેટેગરી, અને પછી સી કેટેગરી જે 20 વર્ષ અપની હોય, આ કેટેગરીમાં અમે દરરોજ પ્રિન્સ, પ્રિન્સેસ, વેલ ડ્રેસીસ એવી રીતે કુલ મળીને બીજા એક્સ્ટ્રા અમે 24 ઇનામ આપીએ છીએ. આનાથી બધાય નાના મોટા અમારા જે કાંઈ વિસ્તારના કે કોઈ પણને એક કોઈ પણ પાર્ટી પ્લોટ કે બહાર ક્યાંય જવું ન પડે, અને વિસ્તારમાં વિસ્તારમાં એના મમ્મી પપ્પા અહીંયા હાજર હોય કે ન હોય એ લોકો અહીંયા